गढ़ा गोपीनाथ जी मंदिर करोड़ों हरिभक्तोनी आस्थाना आ केन्द्र ने अहींना केटलाक संतोए बनावी दीधो छे विवादनो अखाड़ो। सत्ता माटे धमपछाड़ा करनारा आ संतो राजकारणीओने पण शरमावे एवा कावा दावा करी रह्या छे। छेल्ला एक ज वर्षमां अहीं एटला विवादो थया जेणे साधुता पर लांछन लगाव्युं छे। सत्ता माटे गढ़ा गोपीनाथ जी मंदिर में संतो केवा केवा धम पछाड़ा करे छे एनो आ ताजो पुरावो। વિડિયોના આધારે થઈ રહેલા કથિત દાવા પ્રમાણે ખુરશી બચાવવા અને પામવા માટે સંતો પોલીસને પણ પોતાના ઈશારે નજાવે છે। જ્યાં શ્લોક અને ભજન થવા જોઈએ એ મંદિર પરિસરમાં સાંભળી ન શકાય એવા અપશબ્દો પ્રયોજાયા। જો કે ગઢડામાં સંતો બાખડ્યા હોય એવો આ કોઈ પહેલો કિસ્સો નથી। આ વિવાદ ખૂબ જૂનો છે। અહીં 2003ની ચૂંટણીમાં આચાર્ય પક્ષને સત્તા મળી, જો કે ત્યારબાદ 16 વર્ષ સુધી વિવાદને કારણે ચૂંટણી ન યોજાતા આચાર્ય પક્ષ મંદિરનો વહીવટ ચલાવતો રહ્યો। સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરી, બાદમાં મે 2019માં ચૂંટણી યોજાઈ જેમાં દેવ પક્ષની જીત થઈ। હરજીવન સ્વામી ચેરમેન બન્યા। 22 નવેમ્બરે ટ્રસ્ટની બીજી બેઠક નોન કોરમ થઈ હતી। આ દરમિયાન 6 ડિસેમ્બરે ફરી ટ્રસ્ટની બેઠક યોજાઈ જેમાં હરજીવન સ્વામીને ચેરમેન પદેથી દૂર કરી રમેશ ભગતને ચેરમેન બનાવી દેવાયા। હરજીવન સ્વામીનો આરોપ છે કે 22મી એ બેઠક નોન કોરમ થતાં તેમણે 7 ડિસેમ્બરે બેઠક બોલાવી હતી, જેનો એજન્ડા પણ બધાને કુરિયર કરાયો, પરંતુ એસપી સ્વામીએ તરકટ રચી દેવપક્ષના ટ્રસ્ટીઓ પહોંચે એ પહેલાં 6 ડિસેમ્બરે જ બેઠક બોલાવી લીધી। પરિણામે હાલ સ્થિતિ એવી છે કે દેવપક્ષ એવું કહેતો ફરે છે કે હરજીવન સ્વામી ચેરમેન છે, જ્યારે આચાર્ય પક્ષ રમેશ ભગતને ચેરમેન ગણાવે છે। પોલીસને એનાથી ટ્રસ્ટીઓને સાથે લાવી અને ગઢડા મંદિરમાં એક રોલો પાડી દેવો હતો કે ભાઈ અમે ગાળો દઈને તમને બધું ભંગાવી નાખી મરાવી નાખી તમે ટ્રસ્ટની અંદર વહીવટ કરી જ ન શકો, અમે જ બેસીએ, આવી એક જો હુકમી બનાવવા માટે પોલીસને હાથો બનાવી છે। ચેરમેન હું છું, હું સામે બેઠો છતાંય ખુરશીએ ચડી ગયો, એટલે ખુરશી માટે અમારે માથાકૂટ કરવી પડી, એટલે સાહેબે પછી કીધું કે ભાઈ તમે ચેરમેન હો તો તમે બહુમતી બતાવો, તમે હો તો તમે બતાવો, નહીં છૂટકે નહીં, એટલે અમે માથાકૂટના હિસાબે પછી એ ખુરશી ઉપર અમે જ કીધું સાહેબને તમે ત્યાં બેસો અમે અહીં બેસીએ। સંતોની આ લડાઈમાં હરિભક્તોની લાગણીઓ દુભાઈ રહી છે, કારણ કે ભગવાનની સેવાના દાવા સાથે આવેલા આ સંતો આજે સત્તા માટે એટલા અંધ બન્યા છે કે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ ભૂલી જીદે ચડ્યા છે। કરોડો હરિભક્તો આજે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે સંતોને ભગવાન ગોપીનાથજી સદબુદ્ધિ આપે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। ન તો આ કોઈ પહેલો વિવાદ છે કે ન તો છેલ્લો। મે 2019માં યોજાયેલી ચૂંટણીથી લઈને આજ દિન સુધી ભાગ્યે જ કોઈ અઠવાડિયું હશે તેમાં સંતોમાં તણખા ન ઝર્યા હોય। સોળ વર્ષ બાદ મે 2019માં ગઢડા ગોપીનાથજી મંદિરમાં સત્તા પરિવર્તન થયું। આચાર્ય પક્ષ પાસેથી વહીવટ છીનવાયો અને દેવપક્ષ ખુરશી પર બિરાજમાન બન્યો। દેવપક્ષની જીત થતાં 27 મે 2019ના દિવસે વડતાલના ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ મંદિરે દર્શનાર્થે આવ્યા। તે સમયે આચાર્ય પક્ષની મહિલાઓએ જોરદાર હોબાળો કર્યો। માહોલ ગરમાતા મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, અનેક મહિલાઓ ઇજાગ્રસ્ત પણ થઈ। આપણે જણાવી દઈએ કે આચાર્ય પક્ષ અને દેવપક્ષ એમ બે ભાગલાનું કારણ જ એ છે કે આચાર્ય પક્ષ રાકેશ પ્રસાદને આચાર્ય તરીકે સ્વીકારવા તૈયાર નથી, તેઓ અજેન્દ્ર પ્રસાદને સ્વામિનારાયણ ભગવાનના વંશજ માને છે। મોટીબા સ્મૃતિ મંદિરના વહીવટ પૂજાનો વિવાદ। ઓગસ્ટ 2019માં મંદિરમાં સંતો નવા જ મુદ્દે બાખડ્યા। લક્ષ્મીવાડીમાં આવેલ મોટીબાના મંદિરના વહીવટને લઈને આચાર્ય પક્ષની સાંખીયોગી બહેનોને મારામારી ઢસડી બહાર કાઢતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। ગોપીનાથજી મંદિરના નવા બોર્ડ દ્વારા ઠરાવ કરી મોટીબા મંદિરના નવા પૂજારીની નિમણૂક કરાઈ।
જોકે આચાર્ય પક્ષની બહેનોએ તેનો વિરોધ કર્યો।